અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર દિનેશ મકવાણાએ મણિનગર કાંકરિયા ચાય પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કર્યું અને હવે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક ઉમેદવારો લોકો સાથે કોઈને કોઈ પ્રકારે સંપર્ક કરીને જરૂરી સલાહ સૂચનો કરી રહ્યા છે ત્યારે દિનેશ મકવાણાએ ચા પીતા પીતા કાંકરિયા મોર્નિંગ વોક કરવા આવતા તેમજ સ્વિમિંગ કરવા આવતા નાગરિકો સાથે સંવાદ કર્યો દિનેશ મકવાણાએ જાતે જ ચા બનાવીને નાગરિકોને પીવડાવી હતી અને આ ચાય પે ચર્ચા કાર્યક્રમમાં મણિનગરના ધારાસભ્ય અનેક આગેવાનો તેમજ હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત જોવા મળ્યા હતા અમદાવાદ પશ્ચિમના લોકસભાના ઉમેદવાર દિનેશ મકવાણા અત્યારે હાલ ચાય પે ચર્ચા કરી રહ્યા છે કાંકરિયાની જે જનતા છે તેમની સાથે જે મોર્નિંગ વોકર્સ અહીંયા આવતા હોય છે તે લોકો સાથે ચાય પે ચર્ચા કરી રહ્યા છે ઘણો બધો સંવાદ પણ તેમણે કર્યો દિનેશભાઈ આપણી જોડે છે તેમની જોડે વાત કરીશું દિનેશભાઈ ભારત એક એવો દેશ છે જેમાં ચાના રસિયાઓ જે છે તે તમને દરેકે દરેક ગલીએ જોવા મળશે ખાસ ચાય પે ચર્ચા કરી રહ્યા છો કયા મુદ્દાઓને લઈને ચર્ચા કરી આજે સુંદર કાર્યક્રમ મણિનગરના ધારાસભ્ય અને મણિનગરના કાર્યકર્તા રાકેશભાઈએ ગોઠવ્યો છે આજે કાર્યક્રમ દ્વારા બધાને મળવાનું થયું કોઈ મુદ્દા પ્રશ્નો નથી આવ્યા પણ નરેન્દ્રભાઈના કામની વાત થઈ કે વિશ્વની અંદર નરેન્દ્રભાઈએ જે કામ કર્યું છે જેના કારણે ભારતનું માન સન્માન વધ્યું છે આપણે ચૂંટણીની વાત કરીએ ચૂંટણી હવે નજીક આવી રહી છે એવો કયા વિકાસ હજુ પણ ગુજરાતમાં જરૂરી છે આપના ધ્યાને વિકાસ એ અવિરત ચાલતી પ્રક્રિયા છે હાલ જે વિકાસ થયો છે એ ખૂબ સારો વિકાસ થયો છે નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અને હજુ પણ પ્રજાના સૂચનો માગ્યા છે સૂચનો આયેથી વૈશ્વિક કક્ષાના શહેરો બને ગુજરાતનું અને આ દેશનું અન્ય વિશ્વના વિકસિત દેશો સાથે શું સારું છે એ મેળવીને ચોક્કસ લાવવાનો પ્રયત્ન કરીશું તો આ દિનેશ મકવાણા જેમણે વાત કરી કે ચાય પે ચર્ચા કરતા કરતા વિકાસની તેમણે વાત કરી સાથે જ કાંકરિયામાં જે મોર્નિંગ વોકર્સ આવતા હોય છે તેમની જોડે સીધો સંવાદ કર્યો અને આગળના દિવસોમાં વિકાસ કઈ રીતે વધારે લાવી શકાય તેના વિશે પણ ચર્ચા કરી કેમેરા પર્સન જય સાથે અનિતા પરમાર મંતવ્ય ન્યૂઝ અમદાવાદ